ઉત્તર ગુજરાત સહિત પાટણ જિલ્લામાં દિન પ્રતિદિન અસહ્ય ગરમી પડતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે પાટણવાસીઓ બપોરે પડી રહેલી અસહ્ય ગરમીને લઈ બહાર નીકળવાનું ટાળતા હોય છે. ત્યારે બહાર ગામથી આવતા લોકો સહિત અપડાઉન કરતા લોકોને પડી રહેલી અસહ્ય ગરમીનું ઠંડુ પાણી મળી રહે તેવા શુભ આશયથી સામાજિક સંસ્થાઓ સહિત કેટલાક સેવાભાવી લોકો દ્વારા પોતાની માતૃશ્રીના સ્મરણાર્થેથી પાણીની પરબો ખુલ્લી મૂકતા હોય છે. ત્યારે આજરોજ પાટણ લીલીવાડી ખાતે આંબેડકર બાગ સંત શ્રી રવિદાસ બાપુની પ્રતિમા પાસે કાયમી ધોરણે ઠંડા પીવા પાણીની પરબનું ઉદ્ઘાટન કરી લોકો સેવા માટે ખુલ્લી કરવામાં આવી હતી. ખારાધરવા નિવાસી સો ગોળ રોહિત સમાજ પાટણના પૂર્વ પ્રમુખ મણીલાલ સોલંકીના પૂજ્ય પિતા સ્વર્ગીય મફતલાલ બબલદાસ સોલંકી તેમજ માતૃશ્રી સ્વર્ગીય સોમીબેન મફતલાલ સોલંકી સુનેસરા પરિવાર ખારા ધરવા જેઓના સ્મરણાર્થે આજરોજ પાટણ ખાતે તેઓના માતૃશ્રીનું સપનું હતું કે લીલીવાડી ખાતે કાયમી ધોરણે પીવા માટે ઠંડા પાણીની પરબ મૂકવામાં આવે તેઓના સપનાને સાકાર કરવા માટે આજરોજ તેઓના માતૃશ્રીની 5મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તેઓના પરિવાર દ્વારા કાયમી ધોરણે ઠંડા પીવા પાણીની પરબનું પરિવાર દ્વારા ઉદ્ઘાટન કરી લોકો માટે સેવાનું ખુલ્લું કરવામાં આવી હતી. આમ સ્વર્ગીય સોમીબેનના પુત્ર મણીલાલે તેઓનું સ્વપ્ન સાકાર કરી સાચા અર્થમાં તેઓને 5મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે લોકસેવાના લાભાર્થે ઠંડા પાણીની પરબનું લોકાર્પણ કરી સાચી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ પ્રસંગે સમાજના આગેવાનો, વડીલો, રાજકીય આગેવાનો તેમજ યુવાનો, ભાઈઓ તથા બહેનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને આ પ્રસંગે ઉપસ્થિત દાતા પરિવાર સહિત ઉદ્ઘાટક અને સમાજના આગેવાનો ઠંડુ પાણી પીને પોતાના આંતરડી ઠારી દાતા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે દાતાશ્રી મણીલાલ સહિત નરેન્દ્રભાઈ પરમારે લીલીવાડી ખાતે બનાવેલી કાયમી ઠંડા પાણી પરબ અંગે પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા. ગામ ખારા દરવા તાલુકો ચાણસમાં સોલંકી મણીલાલભાઈ મફતલાલ એમના માતુશ્રી સોમીબેન મફતલાલ સોલંકીની આજે 5મી પૂર્ણતિથિ નિમિત્તે સોમીબેન સોલંકીનું સપનું હતું કે મારા માનમાં અહીંયા જે યાત્રાળુઓ આવે, જે પેસેન્જરો આવે, સિનિયર સિટીઝનો આવે એ તમામના માટે અહીંયા પાણીની વ્યવસ્થા થાય અને એક કાયમી પરબનું આયોજન થાય એવું એમનું સ્વર્ગસ્થ સોલંકી સુમીબેનનું સપનું હતું, જે આજે 5મી વાર્ષિક પૂર્ણતિથિ નિમિત્તે એમના ચિરંજીવી મણીલાલભાઈ દ્વારા અને એમના પરિવાર દ્વારા સપનું સાકાર કરવામાં આવ્યું. આ પરબ સંત શિરોમણી રવિદાસ ભગવાનની પ્રતિમાની સામે મૂકવામાં આવેલી છે અને જાહેર ચોક છે, જેથી કરીને દિવસ દરમિયાન અહીંયા હજારોની સંખ્યામાં પેસેન્જરો હોય છે, પરિવારો હોય છે, સોસાયટીના તમામ રહીશો હોય છે, આજુબાજુ પણ નાની મોટી દુકાનો અને ધંધા રોજગારવાળા લોકો હોય છે, જેથી એમને આ કાળઝાળ ગરમીની અંદર પીવાના પાણીની તકલીફ ના પડે એ માટે સોલંકી સ્વર્ગસ્થ સોમીબેનનું સપનું આજે સોલંકી મણીલાલભાઈ મફતલાલે સાકાર કરેલું છે અને એમના પરિવાર ને અહીંયા હાજર તમામ સમાજના નામી અનામી અગ્રણીઓ, સામાજિક કાર્યકરો, રાજકીય આગેવાનો તમામે હાજર રહી અને એમને એમના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યું. પાટણ લીલીવાડી ખાતે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પરમ પૂજ્ય માતૃશ્રી અને પરમ પૂજ્ય પિતાશ્રીના પુણ્યતિથિ નિમિત્તે 5મી પુણ્યતિથિ નિમિત્તે અહીંયા લીલીવાડી ખાતે ભગવાન રવિદાસના મૂર્તિની સામે આંબેડકર બાગની અંદર પાણીની પરબનું આજે માતા પિતાના આશીર્વાદથી લોકહિતના કાર્યોમાં આ પરબને ખુલ્લી મૂકેલ છે અને અહીંયા જતા આવતા તમામ યાત્રાળુ, જતા આવતા તમામ વ્યક્તિઓ અહીંયા પાણીનો, વડીલો બધા ઉપયોગ કરી શકે અને જનહિતના કામમાં ઉપયોગી થઈ શકે એ માટે ખુલ્લી પાણીની પરબ 5મી પુણ્યતિથિ માતા પિતાના નામે આજે ખુલ્લી મૂકેલ છે.